يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. يا حجة الله شكوانا إليك، يا حجة الله شكوانا إليك، أدركنا أدركنا لبيك لبيك، أدركنا أدركنا لبيك لبيك. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. اپر آقا حسین علیہ السلام پیغمبر اسلام صلی اللہ علیہ وآلہ وسلم نا پیارا نواسا جنت نا جوانو نا سردار جے عرفات نا میدان ما دعا مانگے لی ہتی اے دعائے عرفات نا انو سندان ما اپنا آقا نے مولا فرماویو اشہدو بالربوبیت لکا ابتدعتني بنعمتك قبل أن أكون شيئا مذكورا. أي مارا باري لها هون غوايا بوچو كي تو مارو رب چو أنا هون تارو بندو چو تي اي نعمتو ني شروع کري تاري نعمتو تياري پن هتي كي جاري هون كاين هتوج نهي. أي مارا باري لها نعمتو ني تي شروع کري. عزيزان محترم امام حسين علیہ السلام اي كيوا ماغي چه કે જે ખુદાવંદી કરીમ નિયમતોને શરૂ કર્યો જ્યારે આપણે કોઈ ન હતા તો શું ખુદાવંદી કરીમ તે નિયમતો છીની લેશે? અગર જો આપણે અલ્લાહની તાબેદારી કરીશું, ખુદાવંદી કરીમના હુકમ પ્રમાણે અમલ કરશું, એ પાક માસૂમોના કલામ ઉપર આપણે અમલ કરશું તો ખુદાવંદી કરીમ નિયમતોને જારી રાખશે. એ નિયમતો ત્યારે પણ હતી કે જ્યારે આપણે હજી પેદા પણ નહોતા થયા. અને ત્યાર પછી આકા હુસેન અલી સલામ તે પાક અને પાકીઝા રહેમો કે જે તેના બાપ દાદા જનાબે આદમ સુધી સર્વે મા બાપ પાક હતા અને કોઈ પણ ઇમામ હુસેન અલી સલામના જનાબે આદમ સુધી કોઈ મુશરિક દાદા ન હતા. અને આકા હુસેન અલી સલાતો સલામ આ દુઆન અંદરમાં ખુદાવંદી કરીમને જે એહસાન છે, જે નિયમતો છે તેને બહુ જ યાદ કરતા હતા. અને ઇમામે હુસેન અલી સલામ દુઆન અંદરમાં કહ્યું કે એ ખુદા તું મને બચાવી લીધો હર એક ખતરાથી. કારણ કે જયારે આપણે હજી માના પેટમાં હતા તો કોણ આપણે ખુદા સિવાય બચાવી શકત? અગર જો તે કસવાવર થઈ ગયું હોત તો આપણે દુનિયામાં પેદા ન થયા હોત. અગર જો આપણે અણસમજુ બચ્ચા હતા અને અગર જો ખુદાએ મદદ કરેલી ન હોત, ખુદા બચાવ્યો ન હોત, તો આપણે તે નાની વયમાં હલાક થઈ શક્યા હોત. પણ આપણે પહેલેથી આજ સુધી ખુદાએ આપણે બચાવતો રહ્યો છે. આ બહુ જ મોટી નિયામતો છે. અને આજ સુધી શું જ્યારથી આપણે આપણા માના પેટમાં રહ્યા અને દુનિયામાં આપણે પેદા થયા અને નાનપણ અને જે બચપનાનું વય છે અને જવાની પછી જે વયમાં આપણે હોઈએ, શું આજ સુધી આપણે કોઈ પણ ખતરામાંથી પસાર નથી થયા? બેશક સૌથી મોટો ખતરો તે માના પેટમાં જયારે આપણે હતા કે અગર જો ખુદાની કુદરત ન હોત તો આપણે એ કસવાવરના કારણથી ઇંતેકાલ પામી ચુક્યા હોત, અથવા તો તે સ્વાવરના ટેમે આપણી શ્વાસ બંધ થઈ ગઈ હોત અને આપણે ગુજરી ગયા હોત. ત્યાર પછી આપણે જયારે નાના બાળક હતા અને આપણા પાસે કોઈ પણ કિસમની તાકાત ન હતી, તે ટેમમાં પણ આપણે હલાક થઈ શક્યા હોત. અને તે અણસમજુ બચ્ચા હરેક વસ્તુ હાથમાં ઉઠાવી લે છે અને તે મોઢામાં રાખે છે, એ કારણથી પણ આપણે તકલીફમાં આવી અને હલાક થઈ શક્યા હોત. પણ હરેક ઠેકાણે ખુદાવંદી કરીમે આપણી મદદ કરી અને આપણે આજ સુધી સલામત રાખ્યા છે. ત્યાર પછી ઇમામે હુસેન અલી સલામે કહ્યું, લમ તુખરિજની લિરાફતિકા બી, કે તારી રહેમત અને રાફતના કારણથી તું મને એ હિદાયતના ઘરમાં પેદા કર્યો અને એ નેક અને પરહેઝગાર માવતરોના વચમાં તું મને પેદા કર્યો અને તે મને ફિદૌલતી અઈમ્મતિલ કુફર, કાફરોના ઇમામોના દૌલતમાં તેઓના ઘરોમાં તું મને પેદા નથી કર્યો, એ બહુ જ મોટી નિયામત છે. અહી બારેલા તું મને હિદાયતના માહોલમાં પેદા કર્યો અને જ્યારથી તું મારી ખિલકત કરી તે માટીથી લઈ નુથફો, ત્યાર પછી એ માના પેટના અંદરમાં હું હતો અને ત્યાર પછી ઇમામે હુસેન અલી સલામ તે સ્વાવરના એતાપ બયાન કરે છે. એ એવો જમાનો હતો કે કોઈ પણ એકોગ્રાફીના સાધનો વગર
عبدی وستو بیان کروو ای حقیقت ما خدا طرف تی سکھارلو علم هتو انه تی اسمتو تحارتنو ای کارن هتو که امام حسین علیہ السلام پاسی اتلو گنان انه اتلو علم هتو پچی امام حسین علیہ السلام کہیو یا اللہ تو جارے منے پیدا کریو تیارے تام من سوین کہ تو منے کمپلے یعنی کہ بدھائی مارا اویو پورا ہتا کوئی پن ناکس نہ ہتو کوئی پن ادھورو نہ ہتو بلکہ بالکل مکمل ایک انسان تو منے بناویو حفظتنی فی المہد طفلا صبیا اے مارا بارے الہا ہون جارے گھوریا مہتو انے نانو بچو ہتو ત્યારે તું મને હરેક જાતના ખતરાઓથી બચાવી લીધું વ રઝકતની મિનલ ગવા લબન મરિયા આય બારે ઇલાહા તે સમયમાં તું મને રોજી આપી અને તે દૂધ કે જે સ્વાદિષ્ટ હતું તે ખોરાક તું મને અદા કર્યું અને તે ખોરાક મારા માટે સ્વાદિષ્ટ બનાવ્યું કે હું તે ખોરાકને ઇસ્તેમાલ કરી અને તે મને મોટો કર્યો ત્રણ ઝિલકાદ આજની તારીખોમાં જનાબે ઈસા અલી સલાતુ વસલામની વિલાદત બાદ ત્રણ દિવસ જનાબે મરિયમ અલેહા સલાતુ વસલામ જયારે જનાબે ઈસા અલી સલામને લઈ આવ્યા ત્યારે તેની કોમે કહ્યું કે આ બચ્ચો ક્યાંથી આવ્યો છે અને જનાબે મરિયમ ઉપર તે ફેઅલ હરામની તોહમત રાખ્યા હતા અને ખુદાની કુદરતથી જનાબે ઈસા અલી સલામ ત્રણ દિવસની આ વયમાં બોલવા માંડ્યા અને જનાબે ઈસા અલી સલામ ઉપર તે જ નાની વયમાં ઇન્જીલ નાઝિલ થયું હતું ત્રણ ઝિલકાદ આજની તારીખોમાં હિન્દુસ્તાન ખાતે મસ્જિદે બાબરીને ખરાબ કરવામાં આવેલું હતું અને તે મસ્જિદને તોડી નાખવામાં આવેલું હતું بقية الله شكوانا إليك بقية الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك والسلام عليكم ورحمة الله وبركاته مصرخ يا ابن الحسن يا مولاي يا مجيد بقية الله شكوانا إليك بقية الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك يا حجة الله شكوانا إليك يا حجة الله شكوانا إليك أدركنا أدركنا لبيك لبيك أدركنا أدركنا لبيك لبيك